અમદાવાદના ઓઢો વિસ્તારમાં આજરોજ દેવકીનંદન માનવ સેવા ટ્રસ્ટ સાંઈ પરિવાર તેમજ સાંઈ ભક્તોના ઉપક્રમે હનુમાનજી, શનિદેવ અને માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પંચકુંડ તત્વ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન કળશયાત્રા, શોભાયાત્રા વગેરેમાં ભાગ લઈ ખૂબ આનંદ કર્યો હતો, તેમજ મહાપ્રસાદનું આયોજન કર્યું હતું, જેમાં ભક્તોએ પ્રસાદ આરોગ્યો હતો. આ કાર્યક્રમમાં સંતો, મહંતો તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત થઈ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. કેમેરામેન મહેશ સાથે વિકી સિંહ, એબી પ્લસ ન્યૂઝ, અમદાવાદ. જય સિયારામ. દરેક ભક્તો અને સોસાયટીના ખૂબ સાથ અને સહકારથી અમારા દીપકભાઈ મિશ્રાએ બહુ જ સારું અને ધર્મનું કાર્ય કર્યું છે. એ ધારત તો અહીંયા બંગલો બનાવી શકત અને બંગલો બનાવી અને ભાડવાત પણ રાખી શકત, પણ એ એમને ના બચાવ્યું. એમને શું વિચાર્યું, ધર્મ આખા ધર્મનું કેવું તે સંચાલન થાય, કેમ કે ધર્મો રક્ષતે રક્ષતા, ધર્મને રક્ષણ માટે બહુ સારું અને શુભ કર્મ કર્યું છે, જે મંદિર બનાવ્યું છે અને મંદિરની અંદર ખૂબ મહેનતથી સાંઈ બાબા, હનુમાનજી મહારાજ, ગણપતિ દાદા, જલારામ બાપા, શનિ મહારાજ અને હનુમાનજી મહારાજ તો પોતે અહીંયા બિરાજમાન છે, એટલે આટલા બધા મૂર્તિઓ અહીંયા સ્થાપિત કરી અને ટૂંક જ સમયની અંદર અહીંયા રામરોટી ચાલુ કરી રહ્યા છે. જે કંઈ ગરીબો છે, અનાથ છોકરાઓ છે, ગરીબ છોકરાઓ છે, એમને અહીંયા રામરોટીનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો એ બધા દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર અને જે ભક્તો અહીંયા આવે એમની મનોકામના અહીંયા દરેકને પૂર્ણ થાય એ જ ભાવના સાથે દરેકને જય સિયારામ. બહુ ધાર્મિક માણસ છે, એમની પ્રવૃત્તિઓ ઘણી સારી છે અને સંતોષજનક છે. દેવકીનંદન સેવા ટ્રસ્ટ કે જો સંસ્થાપક અપને દીપકભાઈએ ઇન્હોને જો જો કાર્ય કિયા હૈ બહુત હી અચ્છા હૈ, સભી હિન્દુ ધર્મ કે લિયે અચ્છા કાર્ય કર રહે, ઇસ તરહ સબ એકત્રિત હોંગે ઓર હમારે સભી હિન્દુ તત્વ એકત્ર આકે સબ આગે બઢે. જય હિન્દ, જય ભારત. આજે અત્રે આ મંદિરની ઘણા વર્ષોથી દીપકભાઈ મિશ્રાની જહેમત અને મહેનત અને પુરુષાર્થ હતો તે સપનું એક સાકાર થઈ રહ્યું છે અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને મંદિર અને મંદિર લોકોની ચેતના જગાવે ને લોકોના માટે સેવાકીય પ્રવૃત્તિઓ આદરે તેવા શુભ આશય સાથે આ દીપકભાઈ મિશ્રા અને તેમની સાથે સંકળાયેલ દેવકીનંદન માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના મિત્રો જોડાયા છે. અહીંયા સમાજના એવા વયોવૃદ્ધ નાગરિકો એટલે કે માજી અને માતાજી અને પિતાજી સમાન એવા લોકોને આશ્રય મળે અને રામરોટી સદાવ્રત થોડા દિવસોમાં અહીંયા નિયમિત ચાલુ થઈ જાય, લોકોને જરૂરિયાતમંદ લોકોને આર્થિક રીતે જેમને પોસાતી નથી એવી આરોગ્ય સુવિધા અહીંયા તદ્દન નિઃશુલ્ક ધોરણે જરૂરિયાતમંદ લોકોને મળે, આવા જુદા જુદા પ્રયાસોથી આ દીપકભાઈ મિશ્રાએ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ખૂબ જ સારી રીતે પાર પાડ્યો છે અને આજે અહીંયા પધારેલા સૌ ભાવિક ભક્તજનો ભોજન પ્રસાદ ગ્રહણ કરીને અહીંયાથી છૂટા પડી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું એટલે એબી પ્લસ.